નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત ઓફિશિયલ પરિપત્રની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના. તો આ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંગેનો ઓફિશિયલી પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવેલ છે. તો પરિપત્રની વિગતે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ ઉપરાંત મિત્રો, આપણે આગળના વિડીયોમાં જે ન્યૂઝપેપરમાં કટિંગ આવેલ તેના પરથી વિગતવાર માહિતી મેળવી હતી, પણ તેમાં કેટલીક માહિતી અધુરાશવાળી હતી. તો હવે આપણે પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આગળના વિડીયોમાં આ પ્રમાણેના ન્યૂઝપેપરના કટિંગ વિશે વિગતવાર માહિતી મેળવી હતી કે 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9-12 અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તો આ સંપૂર્ણ માહિતી આપણે મેળવી, પણ હવે આપણે તેનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે આપણી પાસે આવી ગયેલ છે. તો પરિપત્રની વિગતે સંપૂર્ણ માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ પ્રમાણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે, અને જે પરિપત્ર છે તેનો વિષય છે ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના. તો આ પ્રમાણે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવા માટેનો પરિપત્ર છે તે તારીખ 6/5/2023 રોજ કરવામાં આવેલ છે. તો આ પરિપત્રમાં આપણે કેટલીક અગત્યની વિગતો છે તે જોતા જઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણને પ્રસ્તાવના જોવા મળી રહી છે, અને ત્યાર પછી આ પ્રમાણેનો ઠરાવ કરવામાં આવેલ છે. તો ઠરાવની વિગતમાં આપણે જોઈએ કે પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાને અંતે પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી અને તેમના ધોરણ 9-12 સુધી રાજ્ય સરકાર દ્વારા જે નિયત ધારાધોરણો છે તે મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશિપ આપવાની આ નવી યોજના અમલમાં મૂકવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે યોજનાનું નામ જોઈએ. તો યોજનાનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના. અને યોજનાનો લાભ જોઈએ તો દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી અને તેમને ધોરણ 9-10 સુધી અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 20,000 અને ધોરણ 11-12 સુધી અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો, આ યોજનાનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના, અને આ યોજના અંતર્ગત ધોરણ 9-10માં 20,000 રૂપિયા પ્રતિવર્ષ અને ધોરણ 11-12માં 25,000 રૂપિયા પ્રતિવર્ષ સ્કોલરશિપ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, હવે આપણે આગળની વિગતમાં જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની અમલીકરણની જવાબદારી. તો આ યોજનાની અમલીકરણની જવાબદારી મિત્રો નિયામક શાળાઓની રહેશે તેવું અહીંયા જણાવેલું છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે લાભાર્થી નક્કી કરવા માટેની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા. તો તેમાં જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ મેળવવા માટે ધોરણ 8માં અભ્યાસ કરતા અથવા તો ધોરણ 8 ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર શૈક્ષણિક વર્ષમાં આયોજિત થનાર જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપવાની રહેશે, અને સદર પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું, આનુષંગિક તમામ નીતિ નિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. તો આ અંગેનું નોટિફિકેશન આવી ગયું છે, તેના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આ અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું, આ જે તેના નીતિ નિયમો છે તે તમામ વિગતો માટે અલગથી એક વિડીયો બનાવીશું. ત્યાર પછી મિત્રો, આપણે ક્રમ નંબર 3 ઉપર જોઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા. તો પાત્રતામાં પહેલી પાત્રતા જોઈએ તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8નો સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. અથવા તો મિત્રો, RTE એક્ટ 2009ની કલમ 12(1)C ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જે ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અથવા તો ઉત્તીર્ણ થયેલા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવશે. આ ઉપરાંત મિત્રો,
ઉપર એ અને બીના કિસ્સામાં જેઓના વાલીની આવક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(c)ની હેઠળ પ્રવેશ માટે નિયત થયેલી આવક મર્યાદા કરતાં વધુ ન હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. તો આ પ્રમાણેની પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ આ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા આપી શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને કામચલાઉ મેરિટ બાબતે પણ સૂચનાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત ક્રમ નંબર 5 ઉપર જે જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ વિગતો જો તમે વાંચવા માગતા હોય તો સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશીપની ચૂકવણીની પ્રક્રિયા, જેમાં એ જોઈએ કે આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા વિદ્યાર્થીઓના વાલીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો આમ મિત્રો આ જે સ્કોલરશીપની રકમ છે તે ડીબીટી દ્વારા જે વિદ્યાર્થી હોય તેના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ત્યાર પછી બી જોઈએ કે નિયામક શ્રી શાળાઓ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે પોર્ટલમાં વિદ્યાર્થીઓના વાલી દ્વારા રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મારફતે ખરાઈ કરાવવાની રહેશે. તો આ પ્રમાણે ખરાઈ કરાવવામાં આવશે અને તે ખરાઈ કર્યા પછી તરત જ સંબંધિત વિદ્યાર્થીના વાલીઓના ખાતામાં તેઓને મળવાપાત્ર સ્કોલરશીપની જે 50% રકમ છે તે ડીબીટીથી ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ડી જોઈએ કે સ્કોલરશીપની બીજા હપ્તાની 50% રકમ છે તે શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓના પહેલા સત્રની ઓછામાં ઓછી 80% હાજરીના આધારે ચૂકવવાની રહેશે. તો આમ જે આ સ્કોલરશીપનો બીજો હપ્તો છે તે વિદ્યાર્થીની જે પહેલા સત્રની 80% હાજરી છે તે ધ્યાને લઈ અને ત્યાર પછી ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે એ જોઈએ કે જ્યારે આ વિદ્યાર્થી બીજા વર્ષ એટલે કે 10માં પહોંચે ત્યારે ધોરણ 9ના બીજા સત્રની ઓછામાં ઓછી 80% હાજરીના આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ આ બીજા વર્ષની સ્કોલરશીપના 50% હપ્તો છે તે ચૂકવવાનો રહેશે. તો આમ ધોરણ 9ના બીજા સત્રની જે 80% હાજરીના આધારે ધોરણ 10ના પહેલા સત્રમાં આ પહેલા હપ્તાની 50% રકમ છે તે ચૂકવવામાં આવશે અને ધોરણ 10ના પહેલા સત્રની ઓછામાં ઓછી 80% હાજરીના આધારે બીજા સત્રની શરૂઆતમાં સ્કોલરશીપના બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે. અને આ જ કાર્ય પ્રણાલી પછી 2 વર્ષોમાં એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં પણ આ સ્કોલરશીપની ચૂકવણી વખતે લાગુ કરવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે આ જે પ્રણાલી છે તે મુજબ આ જે સ્કોલરશીપ છે તે જમા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે એચ જોઈએ કે આ શાળાઓમાં ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમ અધિનિયમ 2017ની જોગવાઈ મુજબ નક્કી થયેલી ફી જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ કરતાં વધારે હોય તો તે વધારાની રકમની ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીના વાલીની રહેશે. તો આ પ્રમાણે જે જ્ઞાન સાધના સ્કોલરશીપની રકમ કરતાં ફી વધારે હોય તો જે વધારાની રકમ છે તે તેના વાલીએ ચૂકવવાની રહેશે. તો આ પ્રમાણે આખી જે તેની ત્યારબાદ મિત્રો આપણે ક્રમ નંબર 7 ઉપર અન્ય શરતો જોઈ લઈએ, જેમાં એ છે કે ધોરણ 9-12ના અભ્યાસ દરમિયાન કોઈ પણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈ પણ ગંભીર પ્રકારના નિયમ અનુસાર શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે. અને બીજું બી છે કે શૈક્ષણિક વર્ષ પૂરું થયેથી જો કોઈ વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો તે બાબતે નિયત ફોર્મમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પોર્ટલમાં અરજી કરવાની રહેશે અને આ બાબતે નિયામક શ્રી શાળાઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. તો આમ મિત્રો જો વિદ્યાર્થી નાપાસ થાય અથવા શાળા છોડી દે અથવા તેની સામે શિસ્ત વિષયક પગલાં લેવામાં આવે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે. અને જો આ વિદ્યાર્થી કોઈ શાળા બદલવા માગે તો તેની સૌ પ્રથમ છે તે નિયત ફોર્મમાં જાણ કરવાની રહેશે અને તે છે તે જે જ્ઞાન સાધના સ્કોલરશીપનું પોર્ટલ હોય તેમાં અરજી કરી અને આ જાણ કરવાની રહેશે અને તમારી અરજી અન્વયે નિયામક શ્રી શાળા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો એ આ પરિપત્રમાં આખી જોગવાઈઓ થયેલી છે. તમે જો આ પરિપત્ર ડાઉનલોડ કરવા માગતા હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ
ચેનલમાં પણ આ પરિપત્ર આપણે મૂકી દઈશું, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આશા રાખું કે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી તમને પરિપત્રની વિગતે ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.